તો આપને જણાવી દઈએ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે, ઇન્દ્રનીલ રાજગુરુ ફરી એકવાર આમ આદમી પાર્ટી છોડી કોંગ્રેસમાં ઘર વાપસી કરી રહ્યા છે. ઈશુદાન ગઢવીને પ્રોજેક્ટ કરાતાની સાથે જ આમ આદમી પાર્ટીમાં જોવા મળી રહ્યું છે ભંગાણ. પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુનો આપને મોટો ઝટકો. ઇન્દ્રનીલ રાજગુરુ આપમાં મહત્વ ના મળતા પક્ષ છોડી દીધું. ઇન્દ્રનીલ રાજગુરુ આપમાંથી ઘર વાપસી કરતા આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યો. જગદીશ ઠાકોર સહિત તમામ જે અગ્રણીઓ, શું વિઝન તમારો, ઉમેદવાર કેવો હશે આ બેઠક પર? કોંગ્રેસ છોડને પે મેરા ઘર ભી સહમત નહીં થા. મેં આમ આદમી પાર્ટી મેં ઇસલિયે ગયા કે મુજે કહીં ના કહીં લગતા થા કે ભાજપ દેશ કે લિયે એક બુરી પાર્ટી હૈ ઓર ઉસકો ગુજરાત મેં હરાના જરૂરી હૈ. તબ જાકે મેને આમ આદમી પાર્ટી જોઇન કી કે શાયદ વહીં સે હરા પાએ. લેકિન આમ આદમી કી જિસ તરહ સે મેને ફંક્શનિંગ દેખી, જૈસે બીજેપી મૂર્ખ બનાતા હૈ વૈસે આમ આદમી પાર્ટી ભી લોગો કો મૂર્ખ બનાને કી કોશિશ કરતી હૈ. યે સહી નહીં હોતા. કોંગ્રેસ મેં કભી એસા નહીં હોતા થા. વો મુજે અચ્છા લગતા થા ઓર ફિર સે આજ વહી વહી પે મેં આ ગયા હું. આમ આદમી પાર્ટી લોગો કો મૂર્ખ બના કે ના કેવલ સત્તા મેં આને ચાહતી હૈ લેકિન ભાજપ કો વહાં સત્તા ટીકી રહે. બી ટીમ કે તોર પે મેને જિસ તરહ સે ઉનકી ટિકિટો કા સમજા, ઉનકી બાતે સમજી, તો વહાં પે મુજે એસા લગા તો મેં ફિર સે મેરે અપને ઘર મેં આ ગયા હું ઓર બહોત અચ્છા લગ રહા હૈ. ગુજરાતની પ્રજા જાણે છે કે હું ખેસ ન પહેરું તો ભાઈ પંજો જ હતો. ભાજપની અનેક ઈચ્છાઓ છતાં તેમાં કદી ગયો નથી, એ બાજુ વળીને પણ જોયું નહોતું. ભાજપ દેશના માટે ખૂબ નબળી પાર્ટી છે. નબળું સત્તા માટે કોઈ પણ નબળું કામ માનવને માનવ ન ગણવું એવું કરે છે. કોંગ્રેસ હંમેશા દેશને આગળ રાખે છે, પાર્ટીને પાછળ રાખે છે. આમ આદમી પાર્ટીને પણ મેં એવું જોયું કે એ દેશને કે રાજ્યને પાછળ રાખે છે, પોતાની સત્તાને આગળ રાખવાની ભાજપ જેવી જેમની માનસિકતા છે.